नमस्ते बाळको, धोरण बे हवे इंग्लिश ना पाठ में आपणे आजे रिविजन नी जेम करवानुं छे। तमारे स्पेलिंग लखवानुं नथी, पण अमे ए 20 एटले केटला थाय ई पण तमारे जाणवानुं छे। कोई पूछे कि 20 एटले केटला थाय, तो आपणे बोलवानुं 20, कारण के आमां शीखाओ तो तमने आवडे, कारण के तमने आवडे नहीं एवुं। आमां शुं लख्युं छे કે અહીં આપેલા અંકો વાંચો છે ને, ઉચ્ચાર વાંચો, લખો અને યાદ રાખો। હવે આમાં આપ્યું છે 20 એટલે 20, 30 એટલે 30, 40 એટલે 40, 50 એટલે 50, અને 60 એટલે 60, 70 એટલે 70, 80 એટલે 80, 90 એટલે 90, અને 100 એટલે 100। હવે આ બધા આપણે હવે છે ને 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 એમ છે ને, એમ આમ આવી રીતે આપેલું છે। જો તમને અંગ્રેજીમાં ખાલી ઉચ્ચાર લખવાનું છે તમારે, અને એને આને યાદ રાખવા માટે તમારે કેટલા થાય, 100 એટલે કેટલા થાય, 100 એ તમારે જાણવાનું છે। હવે 21 પછી 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30 આપ્યું છે। આ જો એમાં તમને અંડરલાઈન નીચે લાલ અક્ષરે લખ્યું છે, એ અલગથી આપ્યું છે, એટલે એની પાસે તો આ 30 છે, 30 એટલે 3, 3 આપ્યું છે, એની પાછળ 1, 2, 3, 4 એક સીધ લગાડ લઈ પછી તેનો અર્થ શું થાય છે અંગ્રેજીમાં એ અહીં આપેલું છે। 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40 જે આપણે અહીં આપ્યું ને, 40 જો 40 એટલે 40 આમાં લખ્યું છે, જો આ રીતે 40 એટલે 40, આ 40 થઈ ગયા। હવે આપણે 40ની લાઈન આવ્યા, હવે એમાં શું બોલવાનું છે, જો પાછા આમાં લાલ અક્ષરે લખેલું છે એટલે 4 લગાડ દેવાના, અને 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50। હવે 50 આપેલું છે, હવે આપણે 50ની લાઈન બોલાવીને આપણે કેમ 50 પછી 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 51, 52, 53 ગુજરાતીમાં બોલી છે ને, એમાં અંગ્રેજી એકડા છે એટલે અંગ્રેજીમાં પ્રમાણે આપણે બોલવાનું છે। આ તમે રોજ આ તમે બોલો એટલે તમને આનો અર્થ શું થાય છે, 51 એટલે શું થાય, 50 જ થાય, ને 51 એટલે 51 થાય, બરાબર। 52 એટલે શું કેટલા થયા, તો 52, 53 એટલે 53, 54, 55, 56, 57, 58, 59 ને 60। હવે આ 61, 62, 64, 63, 64, 67, 56, 67, 68, 69 ને 70। હવે 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80 પછી 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 અને 90। હવે 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 ને 100। આ જો અમે બધા વાંચ્યા એ તમને પણ વાંચીને બોલી શકો છો, મેં શેનામાં શું કામ લખ્યા કે તમને પણ મહાવરો મળે, તમે પણ આ ઉચ્ચાર બોલી શકો, અને કોઈ પણ પૂછે તો તમે કહી શકો કે 81 એટલે શું, તો આપણે કહી દેવાનું 81। હવે એ જ રીતે તમારી અજ્ઞાનની કસોટી જો અહીંયા થાય છે, જો અહીંયા આમાં 36 છે તો આમાં આપેલા છે સામે જોડકા, જો આપેલા છે તો તમે 36ની સમય આવી રીતે જ કરો કરો ને, પછી 49 એટલે 49 જો સામે આપેલું છે આવી રીતે, તમારે જોડકા જે આવી રીતે જ્ઞાનની કસોટી તમારે જે કરવાની છે, આ તમે બોલ્યા હોય તો તમને તરત જ આવડી જાય। મનમાં મનમાં વિચાર કરો તો 50 કેવી રીતે થાય, તો આ લખ્યા 15, જો 15 એટલે 15, બરાબર। હવે આવતે વખતે તમારા પીરિયડમાં જે તમારે રૂટિનમાં આવતું હોય છે તે અમે કરાવશું, અસ્તુ।